नमस्कार विद्यार्थी मित्रों, श्रीहरिं परमानंदम उपदेष्टारमेश्वरम व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। अगस्त्य इंटरनेशनल स्कूल धोरण 9 ना विद्यार्थी मित्रों नु हार्दिक स्वागत करीए छीए। विद्यार्थी मित्रों, ऑनलाइन अध्यापन कार्य चाली रह्यु छे। आ ऑनलाइन अध्यापन कार्यक्रम अंतर्गत अपने धोरण 9 नी अंदर घणा बधा प्रकरणों नो अभ्यास करी गया छीए। घणा बधा चेप्टर जे आपणे कहीए ग्रामरना, ए चेप्टरनो पण आपणे अभ्यास करी गया छीए। तेमानुं एक चेप्टर जे आपणे भणी गया छीए ते चेप्टरने आपणे स्वाध्याय छे। ते चेप्टरमांथी थोड़ीक कंई अलग बाबतो जे हती એ આ બાબતોનો આજે આપણે અભ્યાસ કરશું અને એ આપણો જે ચેપ્ટર જે છે એ અહીં પરિપૂર્ણ થાય। તો વિદ્યાર્થી મિત્રો, આપણે કયા પ્રકરણની વાત કરવાની છે? તમે જોઈ શકો છો કે આપણે આજે બધા જે દ્રશ્યો જે છે સ્લાઇડની અંદર બધા થોડાક વૈજ્ઞાનિક ક્ષેત્રના છે, તો આપણે થોડીક મજા આવે છે। ભાષાની સાથે સાથે આપણે વિજ્ઞાનના દ્રશ્યો પણ જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો। તો વાત કરવાની છે, તમે ટાઇટલ જોઈ શકો છો, ટાઇટલ છે અભ્યાસ 1 કક્ષા 9। ધોરણ 9 ની અંદર આપણે અભ્યાસ 1 જે પ્રકરણ આવેલું છે એ પ્રકરણનો આપણે આજે પરિચય મેળવી લીધો હતો। પરિચય મેળવ્યો હતો, ત્યારબાદ એની જે રૂપો બનતા હતા એની પણ આપણે પ્રેક્ટિસ કરેલી છે। આ પ્રેક્ટિસ પછી આજે આ પ્રકરણનું આપણે સ્વાધ્યાય જે છે એ સ્વાધ્યાય આપણે પરિપૂર્ણ કરશું અને આજનું આ પ્રકરણ જે છે આ પ્રકરણ અહીં પૂરું થાય। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની આગળ વાત કરીએ, શું આ પ્રકરણની અંદર ટોપિક હતો એ તમને ખ્યાલ છે? તો પાર્ટ 1 જોઈએ, પરિચય મેળવીએ। તો વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટ બુકના જે આપણે પેજ છે એ પેજ આપણે અહીં દર્શાવેલા છે। ટેક્સ્ટ બુકની અંદર 84 નંબરનું પેજ જે છે ત્યાં આપણે અભ્યાસ 1 પુનરાવર્તન નામનું પ્રકરણ આપેલું છે, એ પ્રકરણનું સ્વાધ્યાય જોવાનું છે અને પ્રકરણની અંદર થોડીક જે બાબતો છે એ બાબતોને પણ આપણે જોશું। તો એ બાબતોને જોવા માટે આપણે પેજ જે છે એ પેજને આપણે ઝૂમ આઉટ કરી લઈએ। હવે તમે પેજમાં જે લખેલું છે એ તમે ધ્યાનથી જોઈ શકતા હશો અને વાંચી પણ શકશો। તો આપેલું છે કે કર્તૃકારક અને વર્તમાનકાળના ક્રિયાપદોનું પુનરાવર્તન। આ પ્રકરણની અંદર શું પુનરાવર્તન કરાવે છે? કર્તૃકારક એટલે કે પ્રથમા વિભક્તિ અને વર્તમાનકાળના જે ક્રિયાપદો છે એમનું પુનરાવર્તન કરાવે છે। તો આપણે ધોરણ 8ની અંદર વિદ્યાર્થી મિત્રો આવું ભણી ગયા છીએ, આવો એક કોઠો તમારે આવતો હોય તમે ભણી ગયા છો। નીચેના વાક્ય વાંચો, સહ છાત્ર વેદમ પઠતી, તે છાત્ર વેદ ગણે છે। સહ એટલે કે તે તદ શબ્દ છે, સર્વનામ વાચક શબ્દ છે। હે બાળક ત્વમ વેદમ પઠસી, હે બાળક તું વેદને ભણ। ત્વમ એટલે કે યુષ્મદ શબ્દ આવ્યો, પછી કહે છે કે અહમ પ્રાતઃ વેદમ પઠામી। અહમ એટલે કે અશ્મદ શબ્દ આવ્યો છે। કયા ત્રણ શબ્દની વાત કરે છે વિદ્યાર્થી મિત્રો? તદ શબ્દ, યુષ્મદ અને અસ્મદ। આવી રીતે આ પ્રકરણની અંદર ત્રણ શબ્દોનો પરિચય અને પુનરાવર્તન કરવાનું છે, પણ ક્રિયાપદોની સાથે। પછી આગળ વાત કરે છે કે આપણે 8મા ધોરણમાં આ પ્રકરણના ક્રિયાપદોવાળી રચનાઓ ભણી ગયા છીએ, આથી આગળનું ભણીએ એ પહેલાં થોડું પુનરાવર્તન કરી લઈએ। ઉપરના ત્રણેય વાક્યોમાં પઠ ધાતુ એ ક્રિયા શબ્દ વપરાયો છે, પરંતુ આ પઠ ધાતુના જે રૂપ વપરાયા છે
તે જુદા જુદા, જેમ કે એક વાક્યમાં પઠતી જ્યારે બીજા વાક્યમાં પઠસી અને ત્રીજા વાક્યમાં પઠામી, એવી રીતે ત્રણ વાક્યો અલગ અલગ દર્શાવેલા છે. તો આ ક્રિયાપદો અલગ અલગ વાક્યોમાં આપેલા છે, એ આપણે ઉપરના વાક્યોને ધ્યાનપૂર્વક જોતા જણાય છે કે જ્યાં સહ આવે છે ત્યાં પઠતીનું રૂપ મુકાય છે, જ્યાં ત્વમ આવે છે ત્યાં પઠસીનું રૂપ મુકાય છે, ને જ્યાં અહમ આવે છે ત્યાં પઠામીનું રૂપ મૂકવામાં આવે છે. તો આપણે આ જોતા હતા વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે એટલો ખ્યાલ આવ્યો કે ભાઈ જ્યાં સહ આવે છે ને ત્યાં આપણે આ રૂપો જોઈ શકીએ છીએ. કયું રૂપની વાત કરે છે? સહ આવે તો પઠતી, ત્વમ આવે તો પઠસી, અને અહમ આવે તો પઠામી. આ જે છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે વધારે જોઈ શકીએ એ માટે આપણે એ ઇમેજમાં જઈ લઈએ. હવે તમારી સામે આ જે પેજ જે છે એની ઇમેજ આવી ગઈ હશે, તમે જોઈ શકો છો. જો સહ છે ત્યાં પઠતી મુકાયું, તમને દેખાય છે? જ્યાં ત્વમ છે ત્યાં પઠસી રૂપ છે, ને જ્યાં અહમ છે ત્યાં પઠામી રૂપ આપેલું છે. અહીં વપરાયેલું સહ એ તદ શબ્દનું છે, ત્વમ એ યુષ્મદ શબ્દનું છે, ને અહમ એ અશ્મદનું પ્રથમા એક વચન રૂપ આપેલું છે. મેં તમને વાત કહી રીતી, પ્રકરણનું નામ હતું કર્તૃકારક, એટલે કે પ્રથમા વિભક્તિવાળું, ને વર્તમાન કાળના રૂપોનું પુનરાવર્તન. તો તેવી જ રીતનો વિદ્યાર્થી મિત્રો નીચે એક હવે કોઠો આપેલો છે. જો સંસ્કૃત ભાષામાં ત્રણ વચનો જોવા મળશે, આપણે જ્યારે આ બધી વાત કરતા હતા રૂપાવલી બધાની જોઈ હતી ત્યારે પણ કીધું હતું, અત્યારે ફરી એકવાર રિપીટ કરી દઉં છું. સંસ્કૃત વાક્ય જ્યારે બનશે જ્યારે તેમાં ત્રણ વચનો આવે છે, એકવચન, દ્વિવચન અને બહુવચન. આ ઉપરથી આપણે યાદ રાખવાનું છે. હવે એક કોઠો આપ્યો છે, જો એ કોઠો તમે જોઈ શકો છો. કોઠો જે છે કે અહમ પઠામી, આવામ પઠાવહ, વયમ પઠામહ, ત્વમ પઠસી, યુવામ પઠતઃ, યુયમ પઠથ, સહ પઠતી, તૌ પઠતઃ, તે પઠંતી. તો વિદ્યાર્થી મિત્રો, અશ્મદ શબ્દ એની પ્રથમ વિભક્તિ થાય છે અહમ, આવામ, વયમ. યુષ્મદ શબ્દની ત્વમ, યુવામ, યુયમ, અને તદ શબ્દની સહ, તૌ, તે. તો આવી રીતે આપણે આ જે શબ્દો જોયા હતા એની રૂપાવલી પણ આપણે જોઈ હતી વિદ્યાર્થી મિત્રો, એ તમે જોઈ શકો છો. તો આપણે આ આટલો પરિચય મળી ગયો કે ભાઈ પ્રથમા વિભક્તિ એ કર્તૃકારક, એની સાથે વર્તમાન કાળનો પ્રયોગ કર્યો છે, એના ઉદાહરણોની ચર્ચા કરી છે, એનો કોઠો આપેલો છે. એવો કોઠો આપણે પણ છે. જો આપણે કોઠો જે છે એના અર્થ જોઈએ, તમારે આ અર્થ યાદ રહી જાય એ માટે આપણે સરળતાથી અહીંયા કોઠો દર્શાવેલો છે. તમે જોઈ શકો છો કે અહમ એટલે કે હું, આવામ એટલે કે અમે બે, વયમ એટલે કે અમે બધા, ત્વમ એટલે કે તું, યુવામ એટલે કે તમે બે, યુયમ એટલે કે તમે બધા, સહ એટલે કે તે, તૌ એટલે કે તે બંને, અને તે એટલે કે તે બધા. આવી રીતે એ આ કોઠો છે એનો અર્થ પણ તમે જોઈ શકો છો. હવે એ કોઠા પ્રમાણે એક ઉદાહરણ આપણે જોયું કે ભાઈ અહમ ગચ્છામિ, આવામ ગચ્છાવહ, વયમ ગચ્છામહ, ત્વમ ગચ્છસી, યુવામ ગચ્છથ, યુયમ ગચ્છથ, સહ ગચ્છતિ, તૌ ગચ્છતઃ, તે ગચ્છંતિ. એટલે કે હું જાઉં છું, અમે બે જાય છીએ, અમે બધા જાય છીએ, તું જા છો, તમે બંને જાઓ છો, અમે બધા જાઓ છો, તે જાય છે, તે બંને જાય છે, અને તે બધા જાય છે. જે અર્થ જે છે એ પ્રમાણે જ વાક્ય, ગચ્છતિ એટલે કે જાઉં, હું જાઉં છું, અમે બે જાય છીએ, અમે બધા જાય છીએ, તું જા છો, તમે બે જાઓ છો, તમે બધા જાઓ છો,
તે જાય છે, તે બંને જાય છે અને તે બધા જાય છે. તો આવી રીતે આ ઉદાહરણો વિદ્યાર્થી મિત્રો આપણે જોયા. વધારે હવે આપણે સ્વાધ્યાયને આપણે જોઈએ. સ્વાધ્યાયના જે પ્રશ્નો જે છે એ પ્રશ્નોના આપણે નિરાકરણ લઈ લઈએ. પાર્ટ ટુ સ્વાધ્યાય, તમારી સામે સ્વાધ્યાયનો પ્રશ્ન પહેલો એ તમે જોઈ શકો છો. ઓપ્શનવાળા પ્રશ્નો આપેલા છે, તો સાચો ઓપ્શન જે હશે ત્યાં હું અંડરલાઈન કરતો જાઉં છું. તો દેવગણાહા મે ધામ યચ્છંતિ, યચ્છતિ યચ્છતઃ અને યચ્છંતિ. દેવ એક હોત તો યચ્છતિ આવત, દેવ બે હોત તો યચ્છતઃ આવત, પણ અહીંયા દેવગણાહા દેવતાઓનો ગણ એટલે કે બહુવચનનો પ્રયોગ કર્યો છે એટલે આવશે યચ્છંતિ. પછી વયમ વાળું રૂપ આપ્યું છે, અહમ એકવચન છે, આવામ દ્વિવચન છે અને વયમ બહુવચન છે. તો જવાબ બહુવચન વાળો આવશે, વયમ અગ્નિમ પૂજયામિ પૂજયાવહ પૂજયામહ. એ વાળી લાઈનમાંથી જવાબ આવવાનો છે, પણ આમાં આપ્યું છે પૂજયામિ તો નહીં આવે, પૂજયતિ નહીં આવે, અને આવશે તો પૂજયામહ. જે બીજા નંબરનો જે જવાબ જે છે એ આવશે, અધિસહ પાઠશાલામ ગચ્છતિ. અધિસહ એ કરતા છે, અધિસ શું છે એ કરતા છે એટલે આવશે ગચ્છતિ. અધિસ નિશાળે જાય છે. હે છાત્રાહા યુયમ મંત્રાન લિખથ, લિખથ નહીં આવે વિદ્યાર્થી મિત્રો, ખાલી લિખથ આવશે. લિખથ ત્યાં પણ આપણે અંડરલાઈન કરી દીધી છે. છેલ્લો પ્રશ્ન છે, સામગાહા સામગાહા સામનું ગાન કરનારાઓ, પેલા પ્રકરણમાંથી લેવાયેલો છે. ગાયતી નહીં, એક જણો નથી સામનું ગાન કરતો, ગાયસી નહીં, પણ શું થશે ગાયંતિ, કારણ કે ઘણા બધાની આમાં વાત કરે છે એટલે આવશે ગાયંતિ. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જે જોયા પેલો જે સ્વાધ્યાયનો પ્રશ્ન જે છે એ પ્રશ્ન આપણે જોયો છે. પ્રશ્નને જવાબ ફરીવાર તમારી સામે પોઈન્ટર કરી દઉં છું. પહેલો પ્રશ્ન છે તો એમાં આવશે યચ્છંતિ, બીજો છે એમાં આવશે પૂજયામહ, અધિસહ ગચ્છતિ, મંત્રાન લિખથ અને સામગાહા ગાયંતિ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રથમ સ્વાધ્યાયનો પ્રશ્ન જે છે એ જોયો. ત્યારબાદ સ્વાધ્યાયની અંદર જે બીજો પ્રશ્ન આવે છે એ પ્રશ્નને આપણે જોઈએ. શું છે કે સૂચના અનુસાર શબ્દ રૂપમ ચિનોતુ, જે સૂચના આપેલી છે પ્રશ્નોમાં એ અનુસાર પ્રશ્નોના રૂપોને શોધો. તો આપે છે કે હસ ધાતુ અન્ય પુરુષ દ્વિવચનનું રૂપ શોધવાનું છે. પછી આપ્યું છે ચલ ધાતુ મધ્યમ પુરુષ બહુવચન, ખેલ ખાદ પીબ ગચ્છ એવી રીતે ધાતુઓ આપેલા છે. પેલું આપણે જોઈએ, પોઈન્ટરથી હું પોઈન્ટ કરતો જઈશ. હસ ધાતુ અન્ય પુરુષ દ્વિવચન, તો હસતિ એ એક વચન છે, હસામહ એ ઉત્તમ પુરુષનું છે તો આવશે હસતઃ. હસ ધાતુ અન્ય પુરુષ દ્વિવચન એટલે કે હસતઃ, હસતઃ આવશે. પછી આપ્યું છે ચલ ધાતુ મધ્યમ પુરુષ બહુવચન, તો એમાં આવશે ચલથ. જો અહીંયા આપણે પોઈન્ટર આવ્યું છે એ પોઈન્ટરની જગ્યાએ તમે જોશો ચલથ આપ્યું છે, ચલથ ની ચલથ, તો એ ચલથ જવાબ આવશે. પછી આપે છે ખેલ ધાતુ ઉત્તમ પુરુષ બહુવચન, તો આવશે ખેલા મહ, આવશે શું વિદ્યાર્થી મિત્રો ખેલા મહ. પછી ખાદ ધાતુની રૂપાવલી આપી છે,
अन्य पुरुष बहुवचन तो खादंती, खादती, खादतः, खादंती। पा धातु उत्तम पुरुष एकवचन तो पिबामि, अहम तड़ाग जलम पातुम इच्छामि। એમાં આવ્યું હતું પીબામી વાળું આવે છે, એમાં વધારે વાક્યનો પ્રયોગ કર્યો હતો આપણે, તો પીબામી આવશે પાંચમામાં। ગચ્છ ધાતુ મધ્યમ પુરુષ દ્વિવચન તો ગચ્છ થહ આવશે। વિદ્યાર્થી મિત્રો હસ ધાતુ અન્ય પુરુષ એકવચન તો હસ તહ આવશે। ચલ ધાતુ મધ્યમ પુરુષ બહુવચન તો चल थह आवशे। खेल धातु उत्तम पुरुष बहुवचन तो एनी नीचे जे खेल थह आयपू छे ए आवशे, खेला मह आवशे। पछी खाद धातु अन्य पुरुष बहुवचन एटले खादंती आवशे। पीब धातु में पीबामी आवशे। गम धातु मध्यम पुरुष द्विवचन में आवशे गच्छ थह। શું આવશે? ગચ્છ થહ। ફરી તમે આપણે અંડરલાઈન કરી દઉં છું એટલે તમારે જવાબ મળી જાય। ખાદંતી, પીબામી અને ગચ્છ થહ, આ આપણે બધાએ પ્રશ્ન નંબર બે જોયો વિદ્યાર્થી મિત્રો। પ્રશ્ન નંબર બેના આપણે બધા પ્રશ્નોના જે જવાબ જે છે એ આપણે જવાબને સોલ્વ કર્યા। તો વિદ્યાર્થી મિત્રો હવે આગળ જે છે પાર્ટ થ્રી પ્રશ્ન નંબર ત્રણ આવે છે। પ્રશ્ન નંબર ત્રણની વાત કરીએ તો આમાં તો સાવ સહેલું છે, આ તો સમજાઈ જાય એવું લાગે છે બધાને, તમે પણ જવાબ આપી શકશો। જો પસિયા મી, મી વાળું આવ્યું એટલે કે શું આવશે? અહમ તિષ્ઠા મી, તિષ્ઠા વહ અને તિષ્ઠા મહ, તો આવામાં આવશે આમાં। અહમ ગૃહમ ગચ્છામી આવશે, હું ઘરે જાઉં છું। સહ નશ્યતિ અને વયમ કથયામહ, તો વિદ્યાર્થી મિત્રો આના જવાબ આપણે આપી દીધા છે, પણ એનું વાક્ય ગુજરાતી જોઈ લઈએ। અહમ પસ્યામી એટલે કે હું જોઉં છું, આવામ તિષ્ઠાવહ અમે બે બેઠા હતા, અહમ ગૃહમ ગચ્છામી હું ઘરે જાઉં છું, સહ નશ્યતિ તે નાશ પામે છે, અને વયમ કથયામહ એટલે કે અમે કહીએ છીએ કથયામહ। તો ત્રીજો જે પ્રશ્ન જે છે પેટા પ્રશ્ન એ પ્રશ્ન જોયો। પહેલો પેટા પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લીધો, બીજો પેટા પ્રશ્ન જોયો અને ત્રીજો પેટા પ્રશ્ન જોયો છે। ફરી વાર પહેલા પ્રશ્ન, પહેલો જે પેટા પ્રશ્ન જે હતો વિદ્યાર્થી મિત્રો એ પેટા પ્રશ્નમાં શું વાત કરી હતી ફરી પુનરાવર્તન કરીએ, વિકલ્પ વાળા જ બધા એમાં આપેલા છે। પહેલામાં આપણે સાચો વિકલ્પ ગોતવાનો હતો, એમાં જવાબ આપણે જોયા હતા યચ્છંતિ પૂજયામહ, પછી ગચ્છતિ લિખથ અને ગાયંતિ, જ્યારે બીજામાં હસતઃ ચલથ ખેલામહ ખાદંતિ પીબામિ અને ગચ્છથ, પછી ત્રીજો જે આપણે પ્રશ્ન જોયા પાઠ ત્રણમાં, ત્રીજો જે પ્રશ્ન જે છે પહેલામાં અહમ આવે છે, બીજામાં આવામ આવે છે, ગચ્છામી આવે છે, સહ આવે છે અને કથયામહ આવે છે। તો વિદ્યાર્થી મિત્રો ત્રીજો પેટા પ્રશ્ન આપણે જોયો, આગળ વધીએ પાઠ ચાર પ્રશ્ન ચોથો અને પાંચમો એ બંને પ્રશ્નોને આપણે જોઈએ અને સમજીએ। તો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્નો જે છે ચોથો પ્રશ્ન એ પ્રશ્નમાં અનુવાદની વાત કરે છે। પેલામાં એ ચોથામાં આપ્યું છે કે માતૃભાષાયામ અનુવદત, એટલે કે માતૃભાષામાં અનુ તમે બોલો ગુજરાતી લખો એવો પ્રશ્નનો અર્થ થાય। પેલો પ્રશ્ન આપ્યું છે વાક્ય, એ વાક્ય શું કહે છે કે ભક્તા
स्तोत्रम पठन्ति, भक्ताः એટલે કે ભક્તો, સ્તોત્રમ એટલે કે સ્તોત્ર, પઠન્તિ એટલે કે ભણે છે. પછી એનું ગુજરાતી જે છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે ગુજરાતી જોઈ, શબ્દો આપણે સેમ જાય એમ કહીને તો હાલે. આમાં પહેલાં તો શબ્દો હતો કે ભાઈ ભક્તાહ એટલે કે ભક્તો, સ્તોત્રમ એટલે કે સ્તોત્ર, પઠન્તિ પઠ એટલે કે ભણવું અથવા તો વાંચવું, તો વાંચે છે ભક્તો, સ્તોત્ર વાંચે છે. બીજું વાક્ય જે છે એ જોઈએ, છાત્રા પત્રમ લિખતી. છાત્રા એટલે કે વિદ્યાર્થીની, પત્રમ એટલે કે પત્ર, લિખતી એટલે કે લખે છે, વિદ્યાર્થીની પત્ર લખે છે. એના પછી એ પૂછે અહમ ગૃહમ ગચ્છામિ, અહમ એટલે કે હું, ગૃહમ એટલે કે ઘર, ગચ્છામિ એટલે કે જાઉં છું, હું ઘરે જાઉં છું. વયમ ઈશ્વરમ નમામહ, વયમ એટલે કે અમે બધા, વયમ આવ્યું એટલે કે અમે બધા ઈશ્વરને નમન કરીએ છીએ. સિંહ વને વસતી, સિંહ જે છે એ વનમાં વસે છે. વિદ્યાર્થી મિત્રો આટલું આપણે સમજાઈ ગયા હશે વાક્ય કે ભાઈ ભક્તો. પાંચે પાંચ વાક્યનું તમને ગુજરાતી કરી દઉં છું ફરી એકવાર. ભક્તાહ સ્તોત્રમ પઠંતિ, ભક્તો સ્તોત્ર વાંચે છે. છાત્રા પત્રમ લિખતી, એટલે વિદ્યાર્થીની પત્ર લખે છે. અહમ ગૃહમ ગચ્છામિ, હું ઘરે જાઉં છું. વયમ ઈશ્વરમ નમામહ, હું ઈશ્વરને, અમે બધા ઈશ્વરને નમન કરીએ છીએ. સિંહ વને વસતી, સિંહ જંગલમાં રહે છે, વસતી એટલે કે રહે છે. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે માતૃભાષાનો અનુવાદ જોયો. હવે જે આવે છે એ છે સંસ્કૃત ભાષાયામ અનુવદત, જે વાક્ય આપેલું છે એનું સંસ્કૃત કરવાનું છે. તો અધીશ પઠતી, અધીશ ભણે છે. તો અધીશ પઠ ભણે છે એટલે કે પઠતી. મૃગઃ તૃણમ ખાદતી, એટલે કે મૃગઃ એટલે કે હરણ ઘાસ ખાય છે, એટલે કે મૃગઃ તૃણમ ખાદતી. ત્રિષા પશુમ પશ્યતી, ત્રિષા પશુને જુએ છે. તું એટલે કે ત્વમ, શું એટલે કે કેમ, ખાય છે એટલે કે ખાદશી, ત્વમ આવ્યું એટલે ખાદશી મૂકવાનું. ત્વમ કેમ ખાદશી, તું શું ખાય છે. પછી પાંચમું વાક્ય છે કે અમે વિદ્યાલયે જઈએ છીએ. અમે એટલે કે વયમ, વિદ્યાલયમ ગચ્છા મહ એટલે કે અમે બધા વિદ્યાલયે જાય છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે આટલો અભ્યાસ કર્યો, સ્વાધ્યાયના પ્રશ્નો જોયા, અને આપણે સ્વાધ્યાયને જાણ્યું, ફરીવાર જે શબ્દો હતા એ શબ્દોને પણ આપણે વિદ્યાર્થી મિત્રો જોયા હતા. તો જે સંસ્કૃત થાય છે વાક્યનું, એ વાક્યનું સંસ્કૃત આપણે અહીં લખી દઈ. પહેલામાં આવશે અધીશ અધીશ પઠ તી, અધીશ ભણે છે. આ પેલા વાક્યનું ગુજરાતી થયું. હવે બીજું જે વાક્ય હતું એ હતું મૃગ તૃણમ ખાય છે એટલે ખાદ ખાદતી.
મૃગ તૃણમ ખાદતી, એ બીજા વાક્યનું થાય. પછી અહીં પૂછે ત્રિષા, તો ત્રિષાનું ત્રિષા જ રહેશે. ત્રિષા પશુમ પશ્યતિ, એટલે કે પશુને જુએ છે. પછી અહીં પૂછે કે ત્વમ એટલે કે તું, ત્વમ એટલે કે ત્વમ, કિમ અને ખાદસી, પ્રશ્નાર્થ વાક્ય એટલે કે તમે શું ખાવ છો. અને છેલ્લું જે વાક્ય હતું એ વાક્ય જે છે કે વયમ, અમે એટલે કે વયમ, વિદ્યાલયમ, વિદ્યાલયમ, વિદ્યાલયમ શું આવશે? જઈએ છીએ એટલે કે ગચ્છામિ, તો અમે બધાય સ્કૂલે જઈએ છીએ, નિશાળે જઈએ છીએ, વિદ્યાલયે જઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તો અભ્યાસ એકનું જે આપણે સ્વાધ્યાય જે છે એ આપણે જોયું, અને ફરીવાર સ્વાધ્યાયનું આપણે પુનરાવર્તન કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, આપણો ગ્રામર સેશનની અંદર અભ્યાસ એક પુનરાવર્તન એ અહીં પૂરો થાય છે. સૌનો આભાર, સૌનો ધન્યવાદ. બધાને જય શ્રી કૃષ્ણ.